વીજળીનો યોગ્ય વપરાશ અને સૌર ઉર્જા ઉત્પાદનમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે એવું ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઉજ્જવર ભારત ઉજ્જવર ભવિષ્ય વીજ મહોત્સવ યોજાયો આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ ગુજરાત અને ભારત સરકારના વિદ્યુત મંત્રાલય દ્વારા ઉજ્જવર ભારત ઉજ્જવર ભવિષ્ય વીજ મહોત્સવ બે હજાર બાવીસ ધોરાજી સ્થિત લેવુઆ પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે યોજાયો હતો વીજ ઉત્પાદન અને વપરાશમાં થયેલ વિકાસ અને આગામી વર્ષે બે હજાર સુડતાલીસ સુધીમાં અપેક્ષિત આયોજન અંતર્ગત ધોરાજી ખાતે આયોજિત વીજ મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતના લોકો વીજળીના યોગ્ય અને કરકસરયુક્ત ઉત્પાદનમાં ખૂબ સહયોગી બન્યા છે અને લોકો આજે વીજળીને યોગ્ય પ્રમાણમાં વપરાશ કરતા પણ થયા છે અને સરકાર દ્વારા વીજ ઉત્પાદન માટેના નક્કર આયોજનથી ગુજરાત રાજ્ય વીજ વપરાશ ઉત્પાદન તેમજ સૌર ઉર્જા ઉત્પાદન ક્ષેત્ર અગ્રસર બન્યું છે આમ સરકાર ઉર્જા વિકાસમાં અગ્રેસર કામગીરી કરી લોકોને અવિરત વીજ પુરવઠો આપી રહ્યું છે પાવર ગ્રીડ ભારતના મેનેજર કુમાર અતારામે જણાવ્યું હતું કે વીજ ઉત્પાદનની ક્ષમતા બે હજાર ચૌદમાં બે લાખ અડતાલીસ હજાર પાંચસો ચોપન મેગાવોટથી હતી તે આજે વધીને ચાર લાખ મેગાવોટ થઈ છે જે આપણે માંગ કરતાં એક લાખ પંચ્યાસી હજાર મેગાવોટ વધુ છે આ તકે તેઓએ ભારત સરકાર દ્વારા ઉર્જા વિકાસના વિવિધ કાર્યો અંગે વિસ્તૃત વિગતો આપી હતી રાજકોટ પીજીવીસીએલના અધિક્ષક ઇજનર પીજી મહેતાએ જણાવ્યું હતું કે વીજ લોસ ઘટાડવા નવા વીજ જોડાણ આપવા રિન્યુઅલ પાવર પરિયજ ઓબ્લિગેશન વગેરે જેવા ઓપરેશનલ પેરામીટરના અમલીકરણમાં ભાગ લીધેલ જેની સિદ્ધિમાં ગુજરાત રાષ્ટ્રીય સ્તરે વર્ષ બે હજાર સત્તર અઢારથી લઈને વર્ષ બે હજાર વીસ એકવીસ સુધી ગુજરાત પ્રથમ સ્થાને રહેલ છે આઈપીડીએસ યોજના અંતર્ગત રૂપિયા એક હજાર ચોસઠ કરોડના ખર્ચે ડિસ્ટ્રીબ્યુશન કંપની તેમજ ઉર્જા વિભાગના શહેરી વિસ્તારમાં આવેલ હયાત વીજમાળખાકીય સુવિધા ગુણવત્તા સુભર બને તે હેતુથી વીજમાળખાને સુદ્રઢ કરવામાં આવેલ છે તે જ રીતે ડીડીયુજીએ વાય યોજના અંતર્ગત રૂપિયા નવસો બાવીસ કરોડના ખર્ચે ડિસ્ટ્રીબ્યુશન કંપની તેમજ ઉર્જા વિભાગના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ હયાત વીજ વીજમાળખાકીય સુવિધા ગુણવત્તા સભર બને તે હેતુથી વીજ વીજમાળખાને સુદૃઢ કરવા આવેલ આ સાથે કાર્યક્ષમ વિતરણ ક્ષેત્ર અને ટકા નાણાકીય વ્યવસ્થા થકી રાજ્યના ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા ત્રણ લાખ ત્રણ હજાર સાતસો અઠ્ઠાવન કરોડના ફાઇનાન્સિયલ આઉટલી તથા રૂપિયા સત્તાણું હજાર સાતસો એકત્રીસ કરોડના જીબીએસ સાથે રાષ્ટ્રીય સ્તરે રિવ્યુપેન્ડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ આરડીએસએસ યોજનાની જાહેરાત કરવામાં આવેલ છે જેમાં ગુજરાત દ્વારા રૂપિયા વીસ હજાર કરોડની કામગીરીની દરખાસ્તો કેન્દ્ર સરકારને મોકલવામાં આવેલ છે અને જે પૈકી પ્રથમ તબક્કામાં રૂપિયા સોળ હજાર પાંચસો પાંત્રીસ કરોડના કામગીરીની દરખાસ્તો કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ છે તે ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા તારીખ સોળ અગિયાર બે હજાર એકવીસના ઠરાવથી જંગલ વિસ્તારમાંથી વીજ લાઇન પસાર કરી આપવા પડતા કૃષિ વિષયક જોડાણો ટેકનો કોમિશિયલ વાયેબલ ન હોવા કૃષિ વિષયક જોડાણોને પીએમ કુસુમ કમ્પોનન્ટ બી યોજના હેઠળ નજીવા દરે ઓફ ગ્રીડ સોલાર પંપ સેટ દ્વારા વીજ જોડાણ આપવાનો ખેડૂતલક્ષી નિર્ણય કરેલ છે સૂર્યા ગુજરાત યોજના અંતર્ગત દેશમાં સોલાર રૂકટોપ સ્થાપિત કરવામાં ગુજરાત પ્રથમ સ્થાને છે અને છેલ્લા ત્રણ વર્ષમાં ત્રણ લાખથી વધુ ઘરોના યોજનાનો લાભ આપવામાં આવેલ છે તે વિગતો રજૂ થવા ઉપરાંત સ્થાનિક કૃષિ વીજ જોડાણ લાભાર્થી તેમજ ઝૂંપડપટ્ટી વીજ જોડાણ યોજના અને અંગભૂત યોજના હેઠળના વીજ જોડાણ લાભાર્થીઓ દ્વારા તેને વીજ જોડાણ મળતા થયેલ સોલાર રૂપટોપ લાભાર્થી બે હજાર અઢાર માધવજી માયત્રા ધોરાજીએ સ્વાનુભવની વાત રજૂ કરી રાજીપો વ્યક્ત કરેલ ધોરાજી કાર્યપાલક ઇજનેર એમ જે લાલકિયાએ જણાવ્યું કે ધોરાજી તાલુકામાં ગત વર્ષ દરમિયાન ધોરાજી વિભાગીય કચેરી દ્વારા ઝૂપડપટ્ટી યોજના હેઠળ કુલ બસો એકત્રીસ વીજ કનેક્શનો ખાસ અંગભૂત યોજના હેઠળ કુલ એકસો બે વીજ કનેક્શનો તથા ખેતીવાડીના કુલ પાંચસો સેતાલીસ વીજ કનેક્શનો આપવામાં આવેલ છે આ તકે ઉપસ્થિતોની દસ્તાવેજી ફિલ્મ દ્વારા ઉર્જા વિકાસ કાર્યો અને આગામી આયોજનોનું નિર્દેશન કરવામાં આવ્યું અને વીજ કર્મચારી ગણ દ્વારા પ્રજાજનોને જાગૃત કરતા બે નાટક રજૂ કરવામાં આવ્યા હતા કલ્પેશ ભાષા જેડેશ ટીવી દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની સમગ્ર ભારત દેશમાં ઉજવણી થઈ રહી છે જેના ભાગરૂપે ભારત સરકારના ઉર્જા મંત્રાલય દ્વારા ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્યના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય સરકાર અને ઉર્જા વિભાગના પ્રયત્નોથી રાજકોટ પીજીવીસીએલ દ્વારા ધોરાજી મુકામે આ કાર્યક્રમનું આયોજન થયું હતું છેલ્લા આઠ વર્ષમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે રીતે સમગ્ર ભારત દેશ આગળ વધી રહ્યો છે અને એમાં ખાસ કરીને આઠ વર્ષ દરમિયાન ઉર્જા ક્ષેત્ર ઉપર જે સમગ્ર ભારત દેશની અંદર પ્રગતિ થઈ છે એમની માહિતી અને આવનારું ભારતનું ભવિષ્ય કેવું હોઈ શકે સમગ્ર દેશના વિકાસની સાથે સાથે ઉર્જામાં પણ ભારતનું ભવિષ્ય કેવું હોઈ શકે એની માહિતી આપવામાં તમામ અધિકારીઓને ઉર્જા વિભાગને આ તકે હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને જે રીતે દેશ આગળ વધી રહ્યો છે એમાં ઉર્જા ક્ષેત્રનો પણ મંત્રાલયનો પણ આ વિભાગનું ખૂબ મોટું યોગદાન છે અને દેશને આગળ લઈ જવામાં આ વિભાગ પણ સંપૂર્ણ કામગીરી કર્યું છે